હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન એમાં આપણે અલગ અલગ ત્રણ શાખાઓના એક એક ચેપ્ટર વિશે અભ્યાસ કરી ગયા છીએ રસાયણ વિજ્ઞાન એટલે કે પહેલું ચેપ્ટર પાંચમું ચેપ્ટર એટલે કે બાયોલોજીનું અને આઠમું ચેપ્ટર એટલે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન શાખાનો આપણે અભ્યાસ કરી ગયા એટલે રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આ ત્રણેય શાખાઓના એક એક ચેપ્ટર વિશે અભ્યાસ કરી ગયા છે આજે આપણે રસાયણ રસાયણ વિજ્ઞાન શાખાનું હજી એક એટલે કે બીજા બીજું આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે આ ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છીએ આ ચેપ્ટરની નાનકડી માહિતી મેળવી લઈએ પ્રસ્તાવના સમજી લઈએ અને એક નાનકડો ટોપિક ભણવાનો છે તો આ ચેપ્ટરમાં આપણે મિશ્રણ શું છે મિશ્રણના પ્રકાર આ ઉપરાંત મિશ્રણના પ્રકાર જે છે એમના વિશે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વિશે સમાગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણને લગતા કેટલાક દ્રાવણના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છીએ દ્રાવણો શું છે નિલંબન શું છે કલીલ શું છે આ ઉપરાંત કેટલીક અલગીકરણની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ આ અલગીકરણની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ એક રાસાયણિક ફેરફાર અને ભૌતિક પ્રશ્નથી પૂરી થશે તો આપણે આટલો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે તો પાઠની શરૂઆત કરીએ તો તમે બધા જ બાર દુકાને દૂધ લેવા માટે જતા હશો અથવા તો કોઈ અન્ય વસ્તુઓ લેવા જવા જતા હશો એ વસ્તુ લઈને તમે આવો છો ને તમને કોઈ પૂછે છે કે શું આ વસ્તુ શુદ્ધ છે ધારો કે તમે દૂધ લેવા ગયા દૂધની સુમુલની કે અમૂલની એક બોટલ લઈને આવો છો અને ઘરે આપો છો ને તમને કોઈ પૂછે છે શું આ દૂધ શુદ્ધ છે તો તમારા માટે અને મારા માટે આપણા બંને માટે એ વસ્તુ શુદ્ધ શું છે તો કે શુદ્ધ છે તો આપણે વિચારીએ કે દૂધ લઈને તમે આવ્યા છો અને વસ્તુ શુદ્ધ છે એવું આપણે કહીએ છીએ પણ વૈજ્ઞાનિકોના મત અનુસાર કોના મત અનુસાર તો કે આજે દૂધ છે શુદ્ધ નથી કેમ કેમ શુદ્ધ નથી તો દૂધમાં ચરબી હોય પ્રોટીન હોય વિટામિન હોય વગેરે જેવા અલગ અલગ દ્રવ્યો એમાં આવેલા હોય તેથી દૂધ છે એ શુદ્ધ નથી કેમ તો શુદ્ધ હોય ને તો એનો મતલબ એમ થાય કે એની અંદર માત્ર ને માત્ર એક જ પદાર્થ આવેલો હોય આમ તો તમે ચરબી ને પ્રોટીન ને એ બધાનું અણુ સૂત્ર રાસાયણિક સૂત્ર જુઓ ને તો એમાં પણ ઘણા બધા પરમાણુઓ આવેલા હોય અણુઓ આવેલા હોય તો વાસ્તવમાં દૂધ રસાયણ વિજ્ઞાનની શાખાના વૈજ્ઞાનિકો માટે શુદ્ધ નથી તો શુદ્ધ કોને કહેવાય તો કોઈ એક જ તત્વ અથવા તો એક જ પરમાણુ એ પદાર્થમાં હોય તો એ શુદ્ધ કહેવાય આપણે ઉદાહરણ લઈએ કે મીઠું મીઠું એટલે એને સીએલ હવે મીઠું શુદ્ધ કહેવાય ન કહેવાય કેમ કારણ કે એમાં પણ સોડિયમ અને ક્લોરિન બે પ્રમાણો આવેલા હોય તો બે થઈ જાય તો એ શુદ્ધ કહેવાય નહીં ખાલી જો સોડિયમ હોય તો એ શુદ્ધ કહેવાય ખાલી જો ક્લોરીન હોય તો એ શુદ્ધ કહેવાય ખાલી કાર્બન શુદ્ધ કહેવાય ખાલી હાઇડ્રોજન શુદ્ધ કહેવાય ખાલી ઓક્સિજન હોય તો શુદ્ધ કહેવાય આપણી આસપાસમાં રહેલી હવા પણ એક પ્રકારનું મિશ્રણ છે એ મિશ્રણ પણ શુદ્ધ નથી ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે બધા જ વાયુઓનું એક સમાગ મિશ્રણ છે એ પણ ખાલી શુદ્ધ કહેવાય નહીં તો આપણી આસપાસ રહેલી વસ્તુઓમાં જો એક જ તત્વ કે એક જ પરમાણુનું વસ્તુ બનેલી હોય તો એને શુદ્ધ કહી શકાય પરંતુ આવા અલગ અલગ તત્વો પરમાણુઓ ભેગા મળીને જો વસ્તુ બનતી હોય તો એ શુદ્ધ કહેવાય નહીં એટલા માટે દૂધ છે એ આપણા માટે શુદ્ધ છે રસાયણ વિજ્ઞાન અથવા તો રસાયણ વિજ્ઞાનના વૈજ્ઞાનિકો માટે એ શુદ્ધ નથી તો તમને આ ખ્યાલ આવી જ ગયો હશે શુદ્ધ નથી શુદ્ધ નથી તો શું છે તો કે મિશ્રણ છે તો મિશ્રણ વિશે આપણે લખતા જઈએ અને સમજતા જઈએ મિશ્રણ કોને કહીશું હવે તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે મિશ્રણ એટલે શું તો કે એક કરતા વધારે અથવા તો બે કે તેથી વધુ તત્વોના શુદ્ધ તત્વોના જે ભેગું થાય એ શુદ્ધ તત્વો દ્વારા શેની નિર્માણ થાય છે શેનું નિર્માણ થાય છે મિશ્રણનું નિર્માણ થાય છે તો આપણે લખીએ બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો વડે મિશ્રણ બને છે બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો વડે મિશ્રણ બનતું હોય છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે દરિયાનું પાણી દરિયાનું પાણી દરિયાનું પાણી છે તો આમ ખારું હોય હોય ને તો એમાં એક કરતા વધારે શુદ્ધ તત્વ ભેગા થઈને દરિયાનું પાણી એ દ્રાવણ બનાવ્યું શું બનાવ્યું મિશ્રણ બનાવ્યું મિશ્રણ અથવા તો દ્રાવણ બનાવ્યું દરિયાનું પાણી પછી આપણે લઈ શકીએ મીઠાનું દ્રાવણ મીઠાનું દ્રાવણ આ ઉપરાંત આપણે અ મીઠાનું દ્રાવણ લીધું હવે આપણે લીંબુ શરબત લઈ શકીએ લીંબુ શરબત આ ઘણા બધા જે પદાર્થો હોય મળીને બનતું હોય એવું જે કોઈ પણ દ્રાવણ હોય તો એને આપણે આમાં ઉદાહરણો ઘણા બધા ઉદાહરણો લખી શકીએ જે મિશ્રણ એટલે કે બે કરતા વધારે પદાર્થોનું શુદ્ધ પદાર્થોનું મળીને બન્યું હોય એને આપણે શું કહીએ છીએ મિશ્રણ કહે છે તો દરિયાનું પાણી મીઠાનું દ્રાવણ લીંબુ સરબત આ ઉપરાંત પણ ઘણા બધા ઉદાહરણો તમે લખી શકો છો એ કોઈ ફિક્સ રહેતું નથી પણ ખાસ યાદ રાખવાનું કે એ એકબીજામાં ભળી જતું હોવું જોઈએ ધારો કે કોપર નું દ્રાવણ કોપર સલ્ફેટનું દ્રાવણ દૂધ વગેરે વગેરે ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ છીએ તો આ બધા જે ઉદાહરણો છે શેના છે મિશ્રણના છે હવે છે ને તમે ધારો કે એક મિશ્રણ લઈએ આપણે ઉદાહરણ તરીકે એક મિશ્રણ લઈએ કારણ કે આ દરેક વસ્તુ દરેક જગ્યાએ જોઈએ જોઈએ ને એને સોડિયમ ક્લોરાઇડ શું કહેવાય યાદ રાખવાનું સોડિયમ ક્લોરાઇડ આ શબ્દ તો યાદ રહેવો જ જોઈએ કારણ કે આ તો આપણે રોજે ને રોજે ખાઈએ છીએ એટલે એનું નામ શું છે મીઠું એને મીઠું છે ને એને આપણે ભારતમાં ભારતમાં પણ ગુજરાતમાં ગુજરાતમાં આવી સુરતમાં સુરતમાં આવી જહાંગીરપુરામાં આપણે મીઠું ખાઈએ છીએ શું ખાઈએ છીએ મીઠું મીઠું ખાધું આપણને કેવું લાગ્યું ખારું લાગશે હવે આપણે થોડાક દૂર જઈએ અહીંથી આપણે સુરતમાં જહાંગીરાપુરામાંથી આપણે વહી જઈએ અ ગુજરાતની બાર મુંબઈ વ્યા જઈએ અત્યારે આમ તો કોરોના છે જવાય નહીં પણ મુંબઈ વાસી હશે ઈ ત્યાં મીઠું ખાય એને મીઠું ખાય તો એને કેવું લાગશે ખારું જ લાગશે હજી દૂર વહી જઈએ ભારતની બહાર વૈયા જઈએ અમેરિકામાં વહી જઈએ અમેરિકામાં વ્યક્તિઓ હોય એને મીઠું ખાય તો એને કેવું લાગશે ખારું જ લાગશે લાગશે ને તો એનું પ્રાપ્તિ સ્થાન ગમે ત્યાં હોય મળતું ગમે ત્યાં હોય એ પછી સુરતમાંથી મળતું હોય અમદાવાદથી મળતું હોય મુંબઈથી મળતું હોય કે ભારતની બહાર ગમે ગમે ત્યાંથી મળતું હોય હોય તેનું પ્રાપ્તિ સ્થાન તે પરંતુ એના રાસાયણિક ગુણધર્મો હંમેશા સમાન હોય છે તો આપણે પોઈન્ટ લખીએ પદાર્થનું પ્રાપ્તિ સ્થાન પ્રાપ્તિ સ્થાન એટલે જ્યાંથી આપણને મળતું હોય प्राप्ति स्थान गम्मेते होय गम्मेते होय परंतु तेना रासायनिक गुणधर्मो हमेशा समान होय ગમે ત્યાંથી મળે પણ રાસાયણિક ગુણધર્મો હંમેશા કેવો હોય છે સમાન હોય છે એનએસિયલની જેની સાથે પ્રક્રિયા થતી હશે રાસાયણિક ગુણધર્મો એટલે શું પહેલા એ આપણે સમજી લઈએ તો મીઠાની જ્યારે કોઈ સાથે પ્રક્રિયા થાય આમ તો અત્યારે તો જે આપણે પ્રક્રિયા વિશે કંઈ આવ્યું નથી આપણે હવેથી શરૂઆત થશે રાસાયણિક પ્રક્રિયાની તો રાસાયણિક પ્રક્રિયામાં આમાં બે આયનો હોય ધન આયન અને ઋણ આયન આયન અને ઋણાયન એનએસિયલ હોય ને તો અહીંયાથી આમ ટુકડા થાય એને પ્લસ વન હોય ને એ માઇનસ સી એલ માઇનસ વન હોય વિકેમ આવે ને એ આપણે આગળના ચેપ્ટરમાં ભણશું જ ને ચોક્કસથી આવડી જ જશે પણ અત્યારે આપણે શું સમજીએ કે રાસાયણિક ગુણધર્મો શું હોય તો કે એને સી એલ છે પ્લસ વન અને માઇનસ વન હોય એની ધારો કે એચટુઓ સાથે પ્રક્રિયા થાય પાણી સાથે પ્રક્રિયા મીઠું નાખીએ તો શું થશે તો કે ઓએચ તો અહીંયા બની જાય એને ઓએચ વધ્તા એચસીએલ તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ ગમે તેટલી થાય તો એના રાસાયણિક ગુણધર્મો પ્રક્રિયા થવાની રીત સમાન હોય છે તો રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે સમાન હોય છે એટલે અહીંયા કીધું કે ગમે ત્યાંથી મળે ઈ બહાર થી પણ મળતું હોય કે અહીંયા હોય મીઠું હોય તો એના રાસાયણિક ગુણધર્મો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તો આપણે હવે એના વિશે ચર્ચા કરી હવે આપણે જોઈએ કે મિશ્રણના પ્રકાર કેટલા અને કયા કયા હોય છે તો મિશ્રણના બે પ્રકાર છે કેટલા બે એક છે સમાંગ મિશ્રણ સમાંગ મિશ્ર અને એક છે વિસમાંગ મિશ્રણ વિષમાંગ મિશ્રણ ને સમાંગ મિશ્રણ સમાંગ મિશ્રણ એટલે શું વિષમાંગ મિશ્રણ એટલે શું હમણાં આપણે ઉદાહરણ ને બધું જોઈએ એટલે એકદમ તમને ખ્યાલ આવી જશે કે સમાંગ એટલે શું અને વિષમાંગ એટલે શું પણ એ પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ તો સમાંગ મિશ્રણ એટલે શું તો કે એક સમાન સંગઠન ધરાવતા દ્રાવણ ને સમાંગ મિશ્રણ કહેવાય તો આપણે લખીએ એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને આ જોઈએ હવે એક સમાન સંગઠન એટલે શું આપણે હમણાં થોડી વાર પછી એની ચર્ચા કરીએ કે એક સમાન સંગઠન એટલે શું અને અહીંયા એક સમાન સંગઠન ન ધરાવતા હોય એક સમાન સંગઠન ધરાવતા ન હોય તેવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે હવે જો બંનેની વ્યાખ્યા લખી લખીને હવે ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ જે પહેલાં હવે ચર્ચા કરીએ કે એક સમાન સંગઠન એટલે શું એક સરસ મજાનું ઉદાહરણ લઈએ સરસ મજાનું ઉદાહરણ એટલે ધારો કે આપણા ઘરે મહેમાન આવે મહેમાન આવે તો ખુશીની વાત કહેવાય હા કેમ કારણ કે મહેમાન આવે ને તો સારું સારું જમવા મળે સારું સારું પીવા મળે આમ તો આખો દી આપણે ઘરે ને ઘરે હોઈએ ને કદાચ તો કાંઈ મળે નહીં પણ મહેમાન આવે તો સરસ મજાનું લીંબુ શરબત પીવા મળે સરસ મજાની વાનગીઓ ખાવા મળે મળે ને પણ આપણે વાત કરીએ લીંબુ શરબત ની મેમાન આવે છે ધારો કે ત્રણ મહેમાન તમારા ઘરે આવ્યા તમે એક ચોથા વ્યક્તિ મહેમાન આવે એટલે સાથે બેસવું તો પડે ન બેસતા હોય તો બેસવા મળજો એટલે મહેમાન ને તમે બધા જઈને આરામથી હોલમાં બેઠા છો સોફા ઉપર એટલે મમ્મી શું કરશે થોડીક વાર થશે ને લીંબુ સરબત બનાવશે બનાવશે ને એટલે મમ્મી રસોડામાં જઈને લીંબુ સરબત બનાવશે લીંબુ શરબત બનાવીને આવશે હવે જો કેવા પાત્રમાં લાવે છે તો કે તમારા મમ્મી છે ને એક એવું પાત્ર આપણે એમ કહીએ કે ગ્લાસમાં લાવે છે તમારા માટે ગ્લાસમાં નથી લાવતા કેમ એ હું તમને કહું આપણે તો ઉદાહરણ જોવાનું છે ને તો તમારા મમ્મી એક પાત્ર માં લાવે છે એ પાત્રમાં એક બાજુ સાઈડ પર નળ છે ધારો કે આ પાત્રનું ઊભો આ કાઠો છે આ તળિયું છે તો અહીંયા એક નળ છે એક નળ વચ્ચેના પાછળની સાઈડ વચ્ચે છે એક તળીયે છે આવી રીતે ત્રણ નળ છે હવે શું કરે છે લીંબુ સરબત બનાવવા માટે શું કરશે તો કે પાણી નાખશે લીંબુ નાખશે ખાંડ નાખશે મીઠું નાખશે રાઈટ ને આટલું બધું નાખીને હલાવી નાખશે કેટલી વસ્તુ થઈ લીંબુ ખાંડ થોડું આમ તો મીઠું પાણી ચાર વસ્તુ છે એમ સમજી લઈએ ત્રણ મહેમાન હતા તન તમે પોતે ચાર વ્યક્તિ થઈ ગયા તો ચારેય વ્યક્તિને મમ્મી જ્યારે લીંબુ શરબત લઈને આવે છે ત્યારે શું કરે છે ખબર છે એક નળ ક્યાં હતો તો કે નીચે આ રીતે પાત્ર હતું એમાં એક નળ અહીંયા હતો એ નળમાંથી શરબત ભરીને એક ગ્લાસ આપે છે એક મહેમાનને તળિયાના ભાગમાં છે આમ તળિયું હોય અહીંથી આમ ઉપર હોય તળિયાના ભાગમાં એક નળ છે એમાંથી બીજો ગ્લાસ ભરીને બીજા મહેમાનને આપે ત્યાર પછી એક વચ્ચે નળ છે એમાંથી ત્રીજો ગ્લાસ ભરે અને ચોથો ગ્લાસ એટલે ઉપરથી ભરીને તમને આપે છે ચાર ગ્લાસ થઈ ગયા મમ્મી લીંબુ શરબત બનાવીને આવી હતી હવે શું થાય છે તો કે તમે ચારેય વ્યક્તિઓ ત્રણ મહેમાન અને તમે આ લીંબુ શરબત પીવો છો ત્યારે શું થાય છે તો કે લીંબુ શરબત પીવો છો ત્યારે એકને ખાંડનો ગયડો સ્વાદ આવશે એકને મીઠાનો ખારો સ્વાદ આવશે મોઢું બગાડે છે એકને પાણી તો કે પાણી તમે પેલા પીધું તું મહેમાન આવે એટલે પહેલા પાણી પીધું એના જેવો સ્વાદ આવે છે અને એકને ખાટો લીંબુનો સ્વાદ તમારા ભાગમાં ઉપરથી આવ્યો છે ઉપરથી લીંબુ નાખ્યું હોય ને એટલે તો એ તમને એવું એવું બને બને ને કે ન બને ન બને કેમ કારણ કે જ્યારે વસ્તુને આપણે નાખીએ છીએ અંદર પાણીમાં આ બધી જ વસ્તુઓને ત્યારે હલાવી નાખીએ છીએ બધી જ વસ્તુ એક સમાન રીતે દરેક ભાગમાં વહેંચાઈ જાય છે વહેંચાઈ જાય છે ને ખાંડનો પછી તમે ત્યાંથી ગ્લાસ ભરો પણ એક સરખો જ ખાટો મીઠો ખારો અને બધો જ ટેસ્ટ એક જ જગ્યાએ બધી જગ્યાએથી આવશે આવશે ને એટલે ગમે ત્યાંથી ગ્લાસ ભરીએ એનો સ્વાદ બદલતો નથી એવું નથી બનતું કે એક મહેમાનને ખારું લાગે એક મહેમાનને ગળ્યું લાગે એકને પાણીનો સ્વાદ આવે ને એકને ખાટો સ્વાદ આવે એવું બને છે એક સમાન સંગઠન કે પાણીમાંથી તમે ગમે ત્યાંથી ગ્લાસ ભરશો તળિયેથી ભરો ઉપરથી ભરો સાઈડ પરથી ભરો એનાથી કોઈ ફેર પડતો નથી કેમ કારણ કે દરેક જગ્યાએ તેના કણો વહેંચાઈ ગયા છે એક સમાન સંગઠન થઈ ગયું છે થઈ ગયું ને આ ઉપરાંત તમારા ઘરે છે ને સ્ટીલની થાળી હોય તો સ્ટીલ છે ને એક પ્રકારની મિશ્ર ધાતુ છે કેવી બધી જ ધાતુઓ છે ને એ બધી જગ્યાએ એમાં કદાચ લોખંડ હોય તો આપણે કાપીએ તો લોખંડ આવી જાય તાંબુ અલગ થઈ જાય એવું નથી બનતું એમાં ત્રણ ધાતુઓ હશે ને એ ત્રણે ત્રણ એકબીજામાં એક સરખી રીતે વહેંચાઈ ગયું હશે તો એને સમાન મિશ્રણ કહેવાય કે જેનું સંગઠન સમાન હોય હવે અસમાન સંગઠન કહીએ તો સિમ્પલ ઉદાહરણ તેલ અને પાણી મિશ્ર કરજો મજા આવશે થઈ જશે નહીં થાય કેમ કારણ કે તેલ અને પાણી છે ને તમે એને ભેગા કરીને હલાવશો ને પછી રાખી મૂકશો કે ગમે તેમ કરશો હલાવશો એટલે આપણને એક સમય એવું લાગશે કે મિશ્ર થઈ ગયું પણ ધીમે 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 એ પાછું અલગ થવા માંડશે તો એમાં મિશ્ર થતા નથી એક સમાન સંગઠન નથી બે અલગ અલગ ભાગ થઈ જશે તો એક સમાન સંગઠન એટલે મિશ્ર થઈ જવું તો એને આપણે કહીશું એક સમાન સંગઠન અને અલગ અલગ રહેતું હોય તો એક સમાન સંગઠન ન હોય તો તેને આપણે શું કહીશું જે મિશ્ર નથી થતા તેવા સંયોજનો તો તમને હવે એક સમાન સંગઠન અને એક સમાન સંગઠન ધરાવતા ન હોય એ વચ્ચેનો ભેદ તફાવત તમને આવડી ગયો હશે હવે આપણે આના ઉદાહરણ લખીએ તો એક તો ઉદાહરણ સરસ મજાનું છે જ ક્યુ લીંબુ શરબત ખાંડનું દ્રાવણ ખાંડ નું દ્રાવણ કહીએ આપણે અથવા તો મિશ્રણ કહીએ તો ખાંડ નું દ્રાવણ એટલે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે પાણીની અંદર ખાંડ નાખી હલાવી નાખ્યું ઓગળી ગઈ પછી ખાંડ ને પાણી થી એમનું અલગ કરી શકાતી નથી કેવું સંગઠન હોય એક સમાન સંગઠન હોય ઉપરથી થી નીચેથી કોઈ ફેર પડતો નથી ત્યાર પછી આલ્કોહોલ નું દ્રાવણ આલ્કોહોલનું પાણીમાં બનાવેલ દ્રાવણ પાણી પાણીમાં બનાવેલું દ્રાવણ આ ઉપરાંત આયોડીન નું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ આયોડીન નું આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણ જેને ટિન્ચર આયોડીન કહેવાય ટિન્ચર આયોડીન તો આ બધા હતા સમાન મિશ્રણ એકબીજામાં સરખી રીતે ભળી જતા હોય તેવા એક સમાન સંગઠન ધરાવતા દ્રાવણો મિશ્રણ વગેરે હવે આના ઉદાહરણો જોઈએ તો તેલ અને પાણીનું મિશ્રણ કેરોસીન અને પાણીનું મિશ્રણ કેરોસીન અને પાણીનું મિશ્રણ અને કોપર સલ્ફેટ નું મિશ્રણ કોપર સલ્ફેટ એટલે CuSO4 ફોર નું મિશ્રણ લોખંડ અને મીઠાનું મિશ્રણ તો આવા જે મિશ્રણો જે એકબીજામાં ભળતા નથી અસમાન સંગઠન ધરાવે છે હા અહીંયા કદાચ આપણે એમ લખી શકીએ કે એક સમાન સંગઠન ન ધરાવતા હોય અથવા તો અસમાન અસમાન સંગઠન ધરાવતા હોય તેવા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે ખ્યાલ આવે છે ને અસમાન સંગઠન ધરાવતા હોય તેવા જે આ બધા છે એ બધા જ મિશ્રણને કેવા કહેવાય દ્વિસમાન મિશ્રણ કહે છે જે એકબીજામાં ભળતા નથી જ્યારે સમાન મિશ્રણ એટલે એકબીજામાં ભળી જતા હોય એવા બધા જ મિશ્રણ છે ખાસ એક માર્કમાં ટિંચર આયોડિન યાદ રાખજો આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જેને ટિંચર આયોડિન કહે છે એક માર્કમાં પૂછાય તફાવત બે માર્કમાં પૂછાઈ શકે આ નાનો એવો પ્રશ્ન પાઠની શરૂઆત તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે આગળનું પણ અને આજનું પણ એવી આશા સાથે આજના લેક્ચર આટલા સુધી વધારે આગળ આ ચેપ્ટરમાં વધશો આપણે આવડા આવતા વિડીયો લેક્ચરમાં થેન્ક યુ